હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 6 ઇંગ્લિશ ભણીશું. તેમાં આગળના પીરિયડમાં યુનિટ 3માં એક્ટિવિટી 1, 2, 3, 4, 5, 6, 7 સુધી ભણી ગયા. હવે એક્ટિવિટી 8 એમાં છે, નીચે આપેલા વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવીને લખો. હવે આ વાક્યો આપ્યા છે એને એના ઘટનાના ક્રમમાં ગોઠવીને લખો છે. આગળ આપણે સ્ટોરી હતી બિરજુની, એ બિરજુની સ્ટોરી જ છે પણ આડા આવડા છે. એના ઘટનાનો જે પ્રમાણે ક્રમ આવતો હોય એ પ્રમાણે ગોઠવીને લખવાના છે. પહેલું છે ધ ડેકોર્ડ્સ રોડ ઓન હોર્સિસ, એટલે કે ડેકોર્ડ્સ હતા એ રોડ ઉપર એમ કે હોર્સિસ સાથે આવ્યા હતા. સરપંચ સેડ કોંગ્રેચ્યુલેશન બિરજુ, એટલે સરપંચે એમને કોંગ્રેચ્યુલેશન બિરજુને કોંગ્રેચ્યુલેશન આપ્યું. બિરજુ ગોટ 10 સ્ટ્રોંગ યંગ મેન, બિરજુએ 10 સ્ટ્રોંગ યંગ મેનને લઈને ગયું. ધ પોલીસ એરેસ્ટેડ ધ ડેકોર્ડ્સ, પોલીસે ડેકોર્ડ્સને એરેસ્ટ કર્યા. બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ ટાઈડ ધ ડેકોર્ડ્સ ટુ ધ ટ્રીઝ, એટલે કે બિરજુ અને તેના ફ્રેન્ડ હતા એમને ઝાડ સાથે બરાબર એમ કે જે પેલી વાયર હતો એ બાંધી દીધો. ધ ડેકોર્ડ સેન્ડ ધ નોટ ટુ ધ સરપંચ, ડેકોર્ડ્સે સેન્ડ સરપંચને નોટ સેન્ડ કરી, મતલબ સંદેશો મોકલ્યો, ચિઠ્ઠી લખીને મોકલી એમ કે. ધ સરપંચ સેડ હાઉ વિલ યુ ટીચ ધેમ અ લેસન, સરપંચ કહે છે કે આપણે એમને કઈ રીતે પાઠ ભણાવીશું. આ બધા વાક્યો તમને સમજાયા. હવે આપણે અહીંયા ક્રમમાં ગોઠવવાના છે. એ કેવી રીતે ગોઠવવાના? પહેલો નંબર કયો આવશે આમાંથી? પહેલું શરૂઆતમાં શું થયું? ચિઠ્ઠી આવી હતી બરાબર. વાર્તા યાદ કરવાની આપણે ગુજરાતીમાં, એટલે જલ્દી ખબર પડશે કે પહેલી શું થયું હતું? ચિઠ્ઠી આવી હતી. તો અહીંયા પહેલું ધ ડેકોર્ડ સેન્ડ ટુ ધ નોટ એ વાળું આવશે, કે ધ ડેકોર્ડ સેન્ડ ટુ ધ નોટ ટુ ધ સરપંચ, એટલે કે ડેકોર્ડ્સે, એટલે કે જે ધાડપાડું હતા લૂંટારાઓ એમને સેન્ટ નોટ સરપંચ, એટલે કે સરપંચનો નોટ એટલે કે ચિઠ્ઠી સેન્ડ કરી એટલે કે મોકલી સરપંચનો, એ પહેલું આવશે. પછી બીજા નંબરનું કયું આવશે? આ રહ્યું. બીજા નંબરનું પછી એ સેન્ટ ચિઠ્ઠી મોકલાવી, એટલે પછી એને સરપંચે શું કર્યું? ગામ લોકોને બોલાવ્યા અને પછી બધાને વચ્ચે કીધું કે તાર સરપંચ સેડ, સરપંચે કીધું હાઉ વિલ યુ ટીચ ધેમ અ લેસન, અડધાએ એમ કીધું હતું ને કે આપણે એમને પાઠ ભણાવીશું. તો સરપંચ કહે છે હાઉ વિલ યુ ટીચ ધેમ અ લેસન, તો આપણે એમને કઈ રીતે પાઠ ભણાવીશું, એ બીજા નંબરનો બરાબર. પહેલાં ચિઠ્ઠી આવી, પછી ગામ લોકોને બોલાયા અને ગામ લોકોને કહે છે કે હવે આપણે શું કરીશું, એટલે અડધા ગામ લોકો કહે છે ને કે આપણે એમને પાઠ ભણાવીશું. તો એ સરપંચ કહે છે કે હાઉ વિલ યુ ટીચ ધેમ અ લેસન, આપણે એમને કઈ રીતે પાઠ ભણાવીશું, એ બીજા નંબરનું આવશે. હવે ત્રીજા નંબરનું ચલો બે થઈ ગયા. હવે ત્રીજા નંબરનું છે કે બિરજુ ગોટ 10 સ્ટ્રોંગ યંગ મેન. હવે બધાએ અલગ અલગ કીધું, એટલે છેલ્લે બિરજુ પણ ઊભો થઈને કીધું કે મને 10 સ્ટ્રોંગ યંગ મેન જોયા છે એમ કે આપો, એટલે સરપંચે એને આપ્યા. સરપંચે આપ્યા એટલે બિરજુ રાત્રે એમ કે અડધી રાતે એ ગોટ સ્ટ્રોંગ યંગ મેન, એટલે એ 10 સ્ટ્રોંગ યંગ મેન જે લીધા હતા એને લઈને જાય છે. એ ત્રીજા નંબરનું આવશે. હવે ચોથા નંબરનું કયું થશે? કદે હવે એ લઈને તો ગયા. હવે લઈને ગયા પછી ત્યાં રાહ જોઈ ઘણી બધી, એના પછી ધ ડેકોર્ડ્સ રોડ ઓન હોર્સિસ, પછી અડધી રાતે એ જે ડેકોર્ડ્સ હતા એ અડધી રાતે હોર્સ ઉપર થઈને એમ કે આવે બરાબર, એ આવશે. પછી પાંચ નંબરનું કયું આવશે? આ બિરજુ એન્ડ હિજ ફ્રેન્ડ્સ ટાઈડ ધ ડેકોર્ડ્સ ટુ ધ ટ્રીઝ, પછી એમને શું કર્યું? હવે અહીંયા રોડ ઉપર હોર્સિસ એ રાત્રે આવ્યા પછી એમને બાંધી દીધા, એમને શું કર્યું? બિરજુ અને તેના ફ્રેન્ડે તે ડેકોર્ડ્સના ટ્રી સાથે બાંધી દીધા, એ આવશે બરાબર. હવે છ નંબરનું, પછી એને બાંધી દીધા પછી શું કર્યું? પોલીસને બોલાવી, ધ પોલીસ એરેસ્ટેડ ધ ડેકોર્ડ્સ, પછી એને પોલીસને બોલાવી, તો પોલીસ આવ્યા, તો પોલીસે એમને પકડીને લઈ ગઈ. પછી ધ સરપંચ, એના પછી સાત નંબરનું, ધ સરપંચે કોંગ્રેચ્યુલેશન બિરજુ, પછી સરપંચ એ બિરજુના કોંગ્રેચ્યુલેશન કહે છે બરાબર. આખા પાઠમાં જે આડાવડા છે એને અહીંયા ક્રમમાં ગોઠવવાના છે બરાબર. ફરીથી એકવાર બોલી નાખું. પહેલા નંબરમાં ધ ડેકોર્ડ સેન્ડ ધ નોટ ટુ ધ સરપંચ, એટલે ડેકોર્ડ્સે ચિઠ્ઠી સરપંચને મોકલાવી. પછી બીજા નંબર
ધ સરપંચ સેડ હાઉ વિલ યુ ટીચ ધેમ અ લેસન, આપણે એમને કઈ રીતે પાઠ ભણાવીશું. પછી ત્રીજા નંબરનું બીજુ ગો સ્ટ્રોંગ યંગ મેન, એટલે કે 10 માણસો આપો એની વાત કરી. પછી એના પછી ચોથા નંબર ધ ડેકોઇટ્સ રોડ ઓન હોર્સિસ, ઘોડા ઉપર બધા ડેકોઇટ્સ આવે એમ કે. પછી પાંચ નંબરનું બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ ટાઈટ ધ ડેકોઇટ્સ ટુ ધ ટ્રીઝ, એ આવશે. પછી છ નંબરનું ધ પોલીસ એરેસ્ટેડ ધ ડેકોઇટ્સ, પોલીસે એમ કે ડેકોઇટ્સને એરેસ્ટ કર્યા. પછી એના પછી સાત નંબરનું ધ સરપંચે કોંગ્રેચ્યુલેશન બિરજુ, સરપંચે બિરજુને કોંગ્રેચ્યુલેશન અભિનંદન આપ્યા, એ આવશે. હવે એના પછી એક્ટિવિટી નાઇન છે, એમાં લખ્યું છે ન્યૂઝપેપરના સમાચાર છાપેલા છે જેમાં કેટલાક શબ્દ વાંચી શકાતા નથી, તો તે શબ્દો કયા હશે તે વિચારીને સમાચાર વાંચો. હવે અહીંયા કેટલા એવા શબ્દો છે કે જે શબ્દો દેખાતા નથી એ તમારે જાતે પૂરા કરીને લખવાનું છે અને વાંચવાનું છે. એમ કે તો સુરજપુર, હવે એ આગળ પાઠ હતો એના જ ઉપરનો છે, એ જ છે, પણ કયા કયા શબ્દો અંદરથી અમુક મિસિંગ થઈ ગયા છે, અંદર દેખાતા નથી, તો એ શબ્દ આપણે જાતે મૂકીને અને બોલવાનું છે. સુરજપુર ફેબ્રુઆરી. પછી બિરજુ ખાલી જગ્યા તક ડેકોઇટ્સ ઇન સુરજપુર. હવે બિરજુએ ડેકોઇટ્સને શું કરતું પકડાતા ને, તો કોટ, CAUGHT કોટ, એટલે કે બિરજુએ ડેકોઇટ્સને પકડ્યા હતા સુરજપુરમાં. સુરજપુરમાં એમ કે બિરજુએ ડેકોઇટ્સને પકડ્યા હતા. સમ ડેકોઇટ્સ સેન્ટ અ નોટ ટુ ધ વિલેજ સરપંચ, એટલે કે કેટલાક ડેકોઇટે સેન્ટ નોટ એટલે ચિઠ્ઠી વિલેજના જે ગામના સરપંચ હતી એમને મોકલી હતી બિફોર યસ્ટરડે, એટલે સરપંચને મોકલી હતી ક્યારે આગલા દિવસે ગઈકાલે એમ કે. ઇટ વોઝ અબાઉટ અ રોબરી, અમે એમ કે લગભગ રોબરી એટલે કે લૂંટ કરવાના છીએ એના માટે. સરપંચ એન્ડ વિલેજર્સ ડિસાઇડ ટુ ફાઇટ વિથ ધેમ, સરપંચ અને ગામના લોકોએ ડિસાઇડ કર્યું કે આપણે એમની સામે ફાઇટ કરીશું, લડીશું એમ કે. એ યંગ બોય, એમાં એક યંગ બોય એ જુવાન છોકરો હતો, ખાલી જગ્યા વિથ ધ 10 સ્ટ્રોંગ મેન ટુક ધ ચેલેન્જ, એટલે કે યંગ બોય કયો હતો બિરજુ, તો બિરજુ વિથ 10 યંગ સ્ટ્રોંગ મેન, તો બિરજુ અને એના બીજા સ્ટ્રોંગ યંગ મેન એમને ટુક ધ ચેલેન્જ, એમને ચેલેન્જ લીધી એની. પછી ધે ટાયર્ડ એટલે કે વાયર ટ્રી સાથે બાંધ્યો તો વાયરને શું ટાયર્ડ ફિટ કરવા. અક્રોસ ધ રોડ ઉપર એમ કે રોડની બે બાજુ ટ્રી સાથે વાયર સાથે બાંધી દીધો એમ કે. ધ ડેકોઇટ્સ કેમ ઓન હોર્સબેક, ડેકોઇટ્સ હતા જે લૂંટારાઓ એ અડધી રાત્રે એમ કે હોર્સબેક ઉપર એટલે કે ઘોડા ઉપર સવાર થઈને ઘોડેસવાર તરીકે આવ્યા એમ કે હોર્સબેક. ધે ડીડ નોટ સી ધ વાયર, તેમને વાયર દેખાયો નહીં, સો ધે ફેલ ઓન ધ ગ્રાઉન્ડ, તેથી તેઓ લોકો ગ્રાઉન્ડ ઉપર પડી ગયા, નીચે જમીન ઉપર પડી ગયા. બિરજુ એન્ડ ધ યંગ મેન કોટ ડેમ પોલીસ એરેસ્ટેડ, બિરજુ અને તેના બીજા ફ્રેન્ડ હતા જે યંગ મેન બધા, એમને કોટ એમને પકડી લીધા એમ કે. એમને કોને ડેકોર્ટ્સને, ધેમ પોલીસ એરેસ્ટેડ ધ ડેકોર્ટ્સ, અને પોલીસે એરેસ્ટેડ એમને એરેસ્ટ કરી દીધા એમ કે. ધ ડેકોર્ટ્સ બિરજુ બીકમ ધ હીરો ઓફ ધ વિલેજ, અને બિરજુ એ દિવસથી ગામનો હીરો બની ગયો. બરાબર પડી ખબર? હા, ફરીથી એકવાર કે બિરજુ કોટ એટલે કે પકડ્યા હતા ડેકોર્ટ્સને. પછી ડેકોર્ટ્સે સેન્ટ નોટ ધ વિલેજર સરપંચ, સેન્ટ એટલે વિલેજરના ગામનો જે સરપંચ હતા એમને સેન્ટ ડેકોઇટ્સે એમને સેન્ટ એટલે ચિઠ્ઠી મોકલાવી હતી કે અમે ગઈકાલે ચિઠ્ઠી મોકલાવી હતી અને અમે રોબરી કરવા આવવાના છે, લૂંટ કરવા આવવાના છે. સરપંચ અને વિલેજરે એ લોકોએ ડિસાઇડ કર્યું કે આપણે એમની જોડે ફાઇન કરીશું, પણ યંગ બોય જે બિરજુ હતો અને તે વિથ યંગ સ્ટ્રોંગ મેન હતા ટૂંક એમને ચેલેન્જ લીધી અને તેમને ટાયર્ડ વાયર ટુ ધ ટ્રી એને વાયર સાથે ટાયર્ડ બાંધી દીધા. અને પછી ધ ડેકોર્ટ્સ કેમ ઓન હોર્સબેક, અને ડેકોર્ટ્સ એટલે કે જે લૂંટારો હતો એમને અડધી રાતે હોર્સબેક ઉપર આવ્યા એમ કે. ધે ડીડ નોટ સી ધ વાયર, એમને વાયર દેખાયો નહીં, સો ધે ફેલ ઓન ધ ગ્રાઉન્ડ, અને તેથી તે ગ્રાઉન્ડ ઉપર પડી ગયા. બિરજુ એન્ડ હિઝ યંગ મેન
કોટ ડેમ, અને બિરજુ અને તેના જે ફ્રેન્ડ હતા યંગ મેન બધા એમને એના ડેકોટ્સમાં પકડી લીધા એમ કે કોટ ડેમ. પોલીસ એરેસ્ટેડ, પોલીસે તેમને એરેસ્ટ કર્યા. ધ ડેકોટ, ડેકોટને પોલીસે એરેસ્ટ કરી દીધા. અને બિરજુ બીકમ ધ હીરો ઓફ ધ વિલેજ, અને બિરજુ એ દિવસથી ગામનો હીરો બની ગયો. બરાબર. હવે નીચે છે બી નંબર, નીચેના શબ્દો આ ઓળખો અને લખો. હવે અહીંયા શું છે કે ઊંધા લખેલા છે અને આપણે સીધા લખવાના છે અહીંયા. તો પહેલો છે, અહીંયા પહેલો છે, અહીંયા દેખાય છે આપણને, દેખાય છે, હા એ લખવાનો છે. તો પહેલો છે ટ્રેપ, ટી આર એ પી, ટ્રેપ. પહેલો ટ્રેપ છે. પછી આ બીજો બાજુવાળો ઓર્નામેન્ટ, ઓ આર એન એ એમ ઈ એન ટી એસ, ઓર્નામેન્ટ. ટ્રેપ એટલે કે પકડવું, બાંધવું. ઓર્નામેન્ટ એટલે કે ઘરેણા, ઓર્નામેન્ટ્સ મતલબ ઘરેણા. પછી એના પછી એ આર ઓ યુ એન ડી, અરાઉન્ડ. આ છે અરાઉન્ડ. પછી આ છે ટી ઓ એન આઈ જી એટ ટી, ટુ નાઇટ. અરાઉન્ડ એટલે કે ચારે બાજુ, ટુ નાઇટ એટલે કે ના રાત્રે. પછી એના પછી એટેક, એ ડબલ ટી એ સી કે, એટેક એટલે કે હુમલો કરીશું. ડી એ સી ઓ આઈ ટી એસ, આ ડેકોઇટ્સ એટલે કે લૂંટારાવવું. પછી આ છે હોર્સબેક, એચ ઓ આર એસ ઈ, હોર્સ, બી એ સી કે, હોર્સબેક. અને આ છે ફોરેસ્ટ, એફ ઓ આર એસ ટી, ફોરેસ્ટ. પછી આ છે બિહાઇન્ડ, આ હોર્સબેક એટલે કે ઘોડા ઉપર, ફોરેસ્ટ એટલે જંગલ. બિહાઇન્ડ, બી ઈ એચ આઈ એન ડી, બિહાઇન્ડ એટલે કે પાછળ, સંતાઈ જવું, એના માટે બિહાઇન્ડ. પછી ક્રોપ એટલે કે પાક, એના વિશે વાત કરી છે. હવે ફરીથી એકવાર, પહેલાંમાં ટ્રેપ એટલે કે પકડવું, બાંધવું. ઓર્નામેન્ટ એટલે કે ઘરેણા. અરાઉન્ડ એટલે કે આજુબાજુ, ચારે બાજુ. ટુ નાઇટ એટલે રાત્રે. એટેક, એટેક એટલે હુમલો કરવો. ડાકોઇટ્સ એટલે કે લૂંટારવો. હોર્સબેક એટલે કે ઘોડા. એફ ઓ આર ઈ એસ ટી, ફોરેસ્ટ એટલે કે જંગલ. બિહાઇન્ડ એટલે કે સંતાવ. ક્રોપ એટલે કે પાક. હવે એક્ટિવિટી 10, આ કાવ્ય સાંભળો, ગાઓ અને ગાઈ સંભળાવો. વી સેલ ઓર લર્ન, વી સેલ ઓર લર્ન, વી સેલ ઓર લર્ન સમડે. ઓ ડીપ ઇન માય હાર્ટ આઈ ડુ બિલીવ ધેટ વી સેલ ઓલ લર્ન સમડે. વી સેલ લર્ન ટુ સિંગ, વી સેલ લર્ન ટુ સિંગ, વી સેલ લર્ન ટુ સિંગ સમડે. ઓ ડીપ ઇન માય હાર્ટ આઈ ડુ બિલીવ ધેટ વી સેલ લર્ન ટુ સિંગ સમડે. બરાબર. આ પોએમ છે. હવે શું કહે છે, વી સેલ ઓલ લર્ન એટલે કે આપણે હંમેશા એમ કે શીખતા જ રહેવું જોઈએ, આપણે બધાને હંમેશા શીખતા રહેવું છે. વી સેલ ઓલ લર્ન એટલે કે હંમેશા બધું શીખતા રહેવું જોઈએ. વી સેલ ઓલ લર્ન સમડે, કોઈકના કોઈક દિવસ હંમેશા શીખતા રહેવું જોઈએ. ઓ ડીપ ઇન માય હાર્ટ, ખરા હૃદયથી એમ કે શીખવું જોઈએ. આઈ ડુ બિલીવ, ચોક્કસ એવું હું માનું છું એમ કે, ખરા હૃદયથી આપણે શીખવું જ જોઈએ, કાયમ માટે શીખતા જ રહેવું જોઈએ, હું ખરાબ હૃદયથી માનું છું. ધેટ વી સેલ ઓલ લર્ન સમડે એટલે કે તે હું ખરાબ હૃદયથી એમ એવું માનું છું, સમડે એટલે કે કેટલાક સમયથી એ શીખતા જ રહેવું જોઈએ. વી સેલ લર્ન ટુ સિંગ એટલે અમે બધા એમ કે હંમેશા માટે ગાતા શીખીશું, અમે ગાતા શીખીશું, અમે કેટલાક દિવસ સુધી ગાતા શીખીશું. ઓ ડીપ ઇન માય હાર્ટ એટલે કે ખરા હૃદયથી હું એવું માનું છું. આઈ ડુ બિલીવ, એવું હું માનું છું એમ કે બિલીવ કરું છું, ચોક્કસ માનું છું એમ કે. ધેટ વી સેલ લર્ન ટુ સિંગ સમડે અને તેથી તે માટે એમ કે તે એમ કે અમે લર્ન સિંગ સમડે એટલે તેના કારણે હું કેટલાક દિવસ સુધી લર્ન કરીશ, ગાવાનું લર્ન કરીશ. બરાબર. લેસનમાં એક્ટિવિટી 8 એનું જે હતા ક્રમમાં ગોઠવવાના હતા એ અહીંયા ઉપર પહેલાં આ રીતે લખવાના છે અને પછી નીચે આ રીતે ક્રમમાં ગોઠવવાના છે. પછી એક્ટિવિટી 9 આ પેરેગ્રાફ લખવાનો છે અને જે ખાલી જગ્યાઓ બાકી રહી ગઈ છે તે આ રીતે ખાલી જગ્યાઓ પૂરવાની છે. આ બી નંબરનો આવી રીતે શબ્દો જે છે એને સીધા જ લખવાના છે, ઊંધા આપણને ફાવે નહીં એ લખીને આ રીતે સીધા જ શબ્દ લખી નાખવાના છે. એક્ટિવિટી 10 એ કાવ્ય લખવાનું છે. આટલું લેસન પૂરું કરવાનું. આ સાથે આપણે યુનિટ 3 પૂરો થાય છે. તો આખો યુનિટ 3
જેને ના લખ્યો હોય આખું યુનિટ 3 કમ્પ્લીટ સરસ નોટમાં લખી નાખવું. આવજો.